ગણેશ ચતુર્થીના ગણતરીના દિવસો જ આડે રહ્યા છે ત્યારે મહેસાણામાં પ્લાસ્ટર ઓફ પેરિસના ગણપતિની મૂર્તિનું ગેરકાયદેસર ધૂમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે તંત્રના આંખ આડા કાન હોય એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. આગામી 2 સપ્ટેમ્બર અને સોમવારના રોજ ગણેશ ચતુર્થીનો તહેવારની શરૂઆત થઈ રહી છે ત્યારે દેશની સાથે મહેસાણા જિલ્લામાં પણ ગણેશ ભક્તો સજીધજીને ગણેશજીની આવકારવા થનગની રહ્યા છે. ત્યાં એક અંદાજ પ્રમાણે છેલ્લા 5 વર્ષમાં મહેસાણા ખાતે ગણેશ મૂર્તિનું વેચવામાં 12 ગણો વધારો નોંધાયો છે અને વર્ષો વર્ષ ઉત્તર નવા ગણેશ મંડળો ઊભા થતા હોય પરપ્રાંતીય ગણેશ મૂર્તિ બનાવનાર કારીગરની નજર હવે ઉત્તર ગુજરાત મહેસાણા નગરી તરફ મંડાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મહેસાણા સર્કિટ હાઉસના રોડ ઉપર આ મૂર્તિકારો પોતાના સમિયાણા બાંધીને ગોઠવાઈ ગયા છે, જેમાં દેવી પૂજક સમાજ દ્વારા અમદાવાદથી તૈયાર લેવાયેલી મૂર્તિઓનું પણ વેચાણ થઈ રહ્યું છે. પ્રદૂષણને લઈ લક્ષ્મણલય ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ બનાવી અને તેને ખરીદવી બંને ગુનો છે. તેમ છતાં કાયદાની ધરાર અવગણના કરી આ કારીગરો અને વેચાણ કરતા પીઓપીની મૂર્તિનું મહેસાણામાં 2 રોકટોક વેચાણ કરી રહ્યા છે ત્યારે પ્રસંગને અંતે પાણીમાં વિસર્જિત થતી આવી પીઓપીની મૂર્તિઓ પાણીમાં કાયમી પ્રદૂષણ ફેલાવતી હોય માટીના ગણેશ માટે પણ સરકાર અને વિવિધ એજન્સીઓ દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે ત્યારે મહેસાણામાં સડેચોક વેચાતી આ પીઓપીની મૂર્તિના વેચાણ પર કલેક્ટર તંત્ર ક્યારે પ્રતિબંધ લાવશે અને વેપારને અટકાવશે તે હવે જોવું રહ્યું. અતુલ પટેલ, ZSTV, મહેસાણા. કેસાજી, મારો 60 વર્ષથી આ ધંધો છે ગણપતિની મૂર્તિનો. જ્યારે અમે 60 વર્ષથી અમે ધંધા કરીએ છીએ ત્યારે 1.5 ફૂટથી કરીને મૂર્તિ અમે 4 ફૂટ 4 5 ફૂટ સુધીની મૂર્તિ અમે બનાવી શીખીએ છીએ. બીજું અમે કંઈ મેટલ નહીં ને પાણીમાં પણ થોડા ટાઈમ પછી પાણીમાં બી ઓગળી જાય છે. ના, પીઓપીની બનાવી એટલે આમ તો 2 મિક્સમાં બનાવે છે પણ પીઓપી મૂર્તિ વધારે બનાવે છે. અમારા સિઝનમાં 2 મહિના બાકી રહે, 2-4 મહિના બાકી રહે ને અમે કામ ચાલુ કરી દઈએ છીએ મૂર્તિ બનાવવાનું. તો નાની મૂર્તિ અમારે 400-500 જેવી મૂર્તિ અમે બનાવી શીખીએ 2 મહિના. વેચાણ તો સાહેબ એવું છે કે અમારું કિસ્મત છે, એમાં ધંધો થઈ જાય તહેવારનો સારો તો અમારે 2 રૂપિયા અમે કમાઈ લઈએ, ધંધો ના થાય તો પછી આગલા વર્ષે એ માલ વધી ગયો હોય, મૂર્તિ વધી ગયું હોય એને સારી રીતે બાંધીને પછી મૂકી દઈએ અમે. આગલી સિઝનમાં પાછો કલર કામ કરીને પછી અમને